ભારત સરકારે રાંધણ ગેસના સિલિન્ડર ઉપર 144 રૂપિયાનો વધારો ઝીંકાતા મધ્યમ અને ગરીબ વર્ગને માટે મોંઘવારીનો મોટો માર પડ્યો હોવાના આક્ષેપો અને શરમ કરો મોદી સરકારના નારા સાથે આજે નવસારી જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા જિલ્લા અધિક કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. સાથે જ જો સરકારે દ્વારા ભાવ વધારો પાછો ન લેવાયો તો જલંદ આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. ભારત સરકાર મોંઘવારી પર અંકુશ લાવવામાં વિફળ રહી છે. એક પછી એક અલગ અલગ ક્ષેત્રોમાં મોંઘવારી માંજા મૂકી રહી છે, ત્યારે હાલમાં જ ગરીબોને લાકડા અને કેરોસીન બંધ કરાવીને રાંધણ ગેસના ગેસ સિલિન્ડર અને ગેસ કનેક્શન આપી મોદી સરકારે ગામ, શહેર અને જિલ્લા બાદ રાજ્યને પણ સ્મોકલેશ બનાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ રાંધણ ગેસના સિલિન્ડરો પર છેલ્લા થોડા વર્ષોમાં ભાવ વધારો ઝીંકાતા ગરીબ મહિલાઓ માટે આશીર્વાદ ગેસ સિલિન્ડર લેવાની ગરીબો અને મધ્યમ વર્ગની સ્થિતિ રહેશે નહીં, જેથી ભારત સરકાર દ્વારા હાલમાં જ ગેસ સિલિન્ડર પર લાદવામાં આવેલ 144 રૂપિયાનો ભાવ વધારો પરત લેવાની માંગ સાથે આજે નવસારી જિલ્લા મહિલા કોંગ્રેસ સાથે કોંગ્રેસી આગેવાનોએ ભાજપા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિરુદ્ધના નારાઓ લગાવી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. સાથે જ જિલ્લા અધિક કલેક્ટરને આવેદન પત્ર પાઠવી ભાવ વધારો લગાવવાની માંગ કરી હતી, તેમજ જો સરકાર દ્વારા ભાવ વધારો પરત ન લેવાય તો જલદ આંદોલન છેડવાની ચીમકી ઉચ્ચારી હતી. એનટીસી ન્યૂઝ નવસારી. તાજેતરમાં કેન્દ્ર સરકાર તરફથી ગેસના સિલિન્ડર પર ખૂબ જ મોટો ભાવ વધારો ઝીંકાયો છે. 150 રૂપિયાથી પણ વધારે આ ભાવ વધારાને આ દેશની મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ નહીં સહન કરી શકે. અને આજ મોદીજી જે બંગાળ ફૂંકતા હતા કે હું ગૃહિણીઓને ખૂબ ઓછા ભાવે સિલિન્ડર આપીશ કે કોઈ બધી જ રીતે મોંઘવારીને કંટ્રોલમાં કરીશ, આજે દેશમાં દરેક બાબતમાં મોંઘવારી વધી રહી છે અને દરેક ઘરમાં જેને જરૂર છે ગૃહિણીઓને એવા ગેસના સિલિન્ડર પર તો સતત 6 વર્ષથી ભાવ વધારો થયો છે અને આ ભાવ વધારો અસહ્ય છે. અને એને માટે ઓલ ઇન્ડિયા મહિલા કોંગ્રેસ તરફથી આ એક જે અભિયાન શરૂ થયું છે અને આજે નવસારી જિલ્લા મહિલા કોંગ્રેસ તરફથી પણ અને માટે કલેક્ટરશ્રીને આવેદન પત્ર આપવામાં આવ્યું છે. અમે દેશની ગૃહિણીઓ સાથે છીએ. કોંગ્રેસ પક્ષ દેશની આમ જનતા માટે, મધ્યમ વર્ગ માટે, ગરીબ વર્ગ સાથે છે અને આ ભાવ વધારો જ્યાં સુધી પાછો નહીં ખેંચાય ત્યાં સુધી કોંગ્રેસ પક્ષ અને મહિલા કોંગ્રેસ આંદોલન જારી રાખશે અને આ ભાવ વધારો નહીં ખેંચાય ત્યાં તો જલદ આંદોલન પણ અમે કરીશું. અમે દેશની જનતાની સાથે છીએ અને જે મોદીજી કહેતા હતા કે અબકી બાર બહોત હોય મહેંગાઈ કી માર, અબકી બાર ભાજપ સરકાર, તમે એમને સંદેશો આપીએ છીએ, બહોત હોય મહેંગાઈ કી માર મોદીજી, શરમ કરો મોદી સરકાર, શરમ કરો ભાજપ.